બનાસકાંઠા જિલ્લાની બે દિવસની મુલાકાતે વધારેલા પ્રવાસન વન અને પર્યાવરણ તથા ક્લાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ આજે અમીરગઢ તાલુકાના સરહદી ગામો કપાસિયા, અરણીવાડા અને માનપુરિયાની મુલાકાત લઈ ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. મંત્રીશ્રીએ કપાસિયા ગામમાં સૌ પ્રથમ શિવગીરી મહારાજની ગાદીએ ભક્તિભાવથી દર્શન કર્યા હતા અને ગ્રામજનોએ મંત્રીશ્રીનું ઉમળકાભેર સ્વાગત કરી પરંપરાગત લાલ પાઘડી પહેરાવી તેમનું સન્માન કર્યું હતું. ગ્રામજનોએ મંત્રીશ્રી સમક્ષ પોતાના ગામના વિકાસ અંગેના પ્રશ્નો રજૂ કર્યા હતા. આ પ્રસંગે મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ આ ગામોની ભૌગોલિક સ્થિતિ જોઈને આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આજે મારે પ્રથમ વખત અમીરગઢ તાલુકાના સરહદી ગામોની મુલાકાત લેવાનું થયું છે. તારા વિસ્તારની સમૃદ્ધિ, કુદરતી સંપત્તિ જોઈ આનંદ થાય છે. આ વિસ્તારના લોકો ખૂબ પ્રેમાળ અને લાગણીશીલ છે, પરંતુ આ અંતરિયાળ વિસ્તારનો ક્ષાર દર ઓછો છે. ત્યારે આપણા બાળકો શિક્ષણમાં પાછળ ન રહી જાય તે માટે કામ કરવાની જરૂર છે. આપણા ગામનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે એ માટે આપણા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કલ્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆતો કરાવી હતી, જેના લીધે સમગ્ર રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે આમૂલ્ય પરિવર્તન આવ્યું છે. આપણો દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે, ત્યારે આદિજાતિ વિશેષ વસ્તી ધરાવતો અમીરગઢ તાલુકો શિક્ષણમાં પાછળ રહે એ ચાલી શકે નહીં. એટલા માટે સરકારે શાળાઓના પૂરતા ઓરડા બનાવ્યા છે, ઉચ્ચ લાયકાતવાળા શિક્ષકોની ભરતી કરી છે, ત્યારે આપણા બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવી આવતીકાલના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીએ. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમના પ્રવાસ દરમિયાન બોર્ડર વિલેજ મુલાકાત લેતા હોય છે. મુખ્યમંત્રીએ અંતરિયાળ ગામોમાં જઈ રાતવાસો પણ કરે છે અને લોકોની સમસ્યાનું જાતે નિરાકરણ લાવે છે. ફોરેસ્ટ એરિયાના લીધે સરહદી વિસ્તારના આ ગામોનો વિકાસ અટકે નહીં તેની આ સરકાર કાળજી રાખે છે. તેમણે ઉમેર્યું હતું કે આખા દેશમાં આપણે ગૌરવ લઈ શકીએ તેવું ખૂબ સરસ કામ બનાસ ડેરીના માધ્યમથી થઈ રહ્યું છે અને એનાથી આ જિલ્લાના લોકોને મોટા પાયે રોજગારી મળી રહી છે. અમીરગઢ તાલુકાના સોલાર રૂફ ટોપ યોજના સફળ અમલીકરણથી લોકોને લાઇટ બિલ ભરવાની મુક્તિ મળી છે. મંત્રીશ્રીના હસ્તે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને PMJY કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું અને વિધવા સહાય લાભાર્થી બહેનોને વિવિધ સહાયના ઓર્ડર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે વન સંરક્ષણ ડોક્ટર બી સુચિંદ્રા, સામાજિક વનીકરણ વિભાગ નાયબ વન સંરક્ષણ અભયકુમાર સિંઘ, નાયબ વન સંરક્ષણ નોર્મલ PJ ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી સહિત અધિકારીઓ, અગ્રણીઓ કનુભાઈ વ્યાસ, શ્રેયસ પ્રજાપતિ, પ્રવીણભાઈ પ્રજાપતિ, કિરણભાઈ ચૌહાણ, અમૃતભાઈ ડામોર, કપાસિયાના સરપંચ થાવરીબેન સહિત પદાધિકારીઓને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આપણા બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ અમારા સરકારના વન વિભાગના કાર્યક્રમો તો એ કાર્યક્રમમાંથી 3-4 ગામોમાં જે બોર્ડરના ગામો છે, આપણું બાજુમાં રાજ્ય રાજસ્થાન છે, તો રાજસ્થાનથી નજીક ને એવા કોઈ ગામમાં મુલાકાત લેવા માટેનું આ નક્કી કરવામાં આવ્યું તો મને આનંદ થયો. મેં તમારું ગામ કોઈ બી જોયું જ નહોતું. અરણીવાડાનું નામે નહીં સાંભળ્યું, કપાસિયાનું નામે નથી સાંભળ્યું, માનપુરી હમણાં જવું છે એને નહીં સાંભળ્યું હોય. તો કુદરતે એમ કીધું, 20 ગામ TDO બોલા, તો મેં કીધું આ 3 ગામમાં જવું છે. તો આ 3 ગામ કુદરતી રીતે પસંદ થયા, એમાં મને ખૂબ આનંદ થયો તમને બધાને મળીને, કેમ કે કુદરતી સૌંદર્ય અહીં ઘણું છે. આ ગિરિમાળા છે, જેસોર પર્વત છે, અમારા ગીર જેવો જુનાગઢમાં ગીરમાં ભવનાથમાં સાધુ સંતો રહીએ, એમાં અહીં સાધુ સંતો તપ કરે એવી આ તપોભૂમિ છે. અને આ તપોભૂમિના કાયમમાં રહેતા તમે બધા વડીલો, આ માતાઓ બહેનો બાળકો, એ બધાને મળીને ખૂબ આનંદ થયો છે. આપણા ગામના કોઈ નાના મોટા પ્રશ્નો હોય તો એ પ્રશ્નોની પણ અમને જાણકારી મળે, અમારા વિભાગના હોય કે બીજા વિભાગના સરકારના કોઈ પણ પ્રશ્નો, કે આપણો આ બનાસકાંઠા જિલ્લો પાલનપુરથી કોઈ કામ ન થતું હોય, તાલુકેથી અમીરગઢ તાલુકો છે તો એમાં કંઈ કામ ન થતું હોય, તો એને થોડુંક ઝડપ આવે એવા હેતુથી આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અમને બધાને કીધું કે તમે જ્યાં બોર્ડરના ગામ છે, જિલ્લાથી ખૂબ આઘા ગામ છે, અંતરિયાળ છે,
અથવા જે સરહદી ગામ એવા ગામોમાં તમે પ્રવાસ જિલ્લામાં કરો ત્યારે ચાલ્યો.